धोरण 12 गणित चैप्टर 5 सातत्य और विकलनीयता अपने अगर आ चैप्टर में स्वाध्याय 5 ना जे दाखलाઓ ગણતા એમાં 18 દાખલા સુધી આપણે દાખલા ગણી લીધા છે 1 થી 18 બધા દાખલાઓ તમને ગણાવેલા છે બાકીના દાખલાઓ આપણે આજે પૂરા કરવાના છે તો આપણે એવું કરીએ કે 21મો દાખલો છે તે મોટો છે એ આપણે પહેલા લઈએ તો 21મો દાખલામાં એમ કીધું છે શું બજેટ સતત હોય પરંતુ બરોબર બે જ બિંદુએ વિકલનીય ના હોય તેવું વિધેય મળી શકે તમારો જવાબ ચકાસો આપણે એમ કીધું છે કે સમગ્ર આર પર એક સતત હોય પણ કોઈ પર્ટીક્યુલર બે બિંદુ આગળ એનું વિકલન ન થાય એટલે કે વિકલનીય ન હોય એવું વિધેય મળે કે નહીં ચેક કરો તો આપણે જો આ રીતે ગણતરી કરીએ કે જે આપણને આપેલું છે એમાં આપણે fx બરાબર 21મો દાખલો આપણે શરૂ કરીએ છીએ fx બરાબર 1 જો x ની વેલ્યુ 1 બરાબર x x નું મૂલ્ય 1 થી 2 વચ્ચે હોય તો 1 અને 2 સહી બરાબર 2 x ની વેલ્યુ 2 હોય તો આવો આપણે કોઈ એક રીતે લખીએ કે ધારો કે આપણે m આ રીતે વ્યાખ્યાયિત કર્યા છે હવે પેલા એ બધે સતત છે એ આપણે બતાવવું તો x નું મૂલ્ય 1 કરતા નાનું તો fx બરાબર 1 અચળ વિધેય પહેલા સૂત્રમાં x નું મૂલ્ય 2 કરતા મોટું હોય તો ત્રીજા સૂત્રમાં અચળ વિધેય થાય fx બરાબર 2 અને આપણે અગાઉ શું કીધું કે અચળ વિધેય હંમેશા સતત છે પછી એ રીતે x નું મૂલ્ય 1 થી 2 વચ્ચે હોય ત્યારે fx બરાબર x શૂન્ય વિધેય થાય તો આપણને એ પણ ખબર છે કે શૂન્ય વિધેય હંમેશા સતત છે તો આપણે જો કે અહીં આપણે એવું કીધું કે પહેલું x = 1 માટે પછી બીજું 2 માટે આ ઇક્વલ ટુ નથી જો x નું મૂલ્ય 1 થી 2 વચ્ચે હોય ત્યારે હવે આપણે x બરાબર 1 હોય ત્યારે શું થાય અને x બરાબર 2 હોય ત્યારે શું થાય જોવાનું છે તો x બરાબર 1 આગળ ડાબી બાજુથી આપણે કિંમત લઈએ તો x = 1 માઇનસ 1 ની ડાબી બાજુ એટલે x = 1 એટલે પહેલું સૂત્ર આવશે fx બરાબર 1 લિમિટ મૂકતા જવાબ 1 x = 1 પ્લસ તો 1 ની જમણી બાજુથી આવે એટલે x = 1 એટલે બીજું સૂત્ર આવશે fx બરાબર x હવે આપણે x બરાબર 1 મૂકતા જવાબ 1 અને f1 f1 એટલે જે આ ઇક્વલ ટુ વાળું બીજું સૂત્ર છે એમાં x બરાબર 1 મૂકો તો f1 બરાબર 1 તો ડાબી બાજુ પ્લસ જમણી બાજુ પ્લસ અને 1 આગળ કિંમત ત્રણે સરખી એટલે કે લિમિટ x = 1 fx બરાબર f1 તો f એ x બરાબર 1 આગળ સતત છે એવું થશે હવે x બરાબર 2 આગળ આપણે જરૂર જોઈએ તો x = 2 થશે આના માટે 2 માઇનસ તો એના માટે લેસ ધેન 2 વાળું સૂત્ર બીજું સૂત્ર fx બરાબર x એમાં બે રૂપમાં જવાબ બે x = 2 2 પ્લસ માટે x = 2 ત્યારે જવાબ બે આવશે એટલે બે એટલે બે અને f2 એટલે ઇક્વલ ટુ વાળા સૂત્રમાં x બરાબર 2 રૂપમાં જવાબ બે તો લિમિટ x = 2 fx બરાબર x2 તો f ને x બરાબર 2 આગળ સતત છે તો જો x = 1 આગળ સતત ગ્રેટર ધેન 2 આગળ સતત 1 થી 2 વચ્ચે માટે સતત 1 માટે સતત અને 2 માટે સતત એટલે એ જે સમગ્ર આર પર સતત છે એટલે એ એ બધે સતત છે હવે સતત હોય તો આપણે વિકલન કરીએ તો x = 1 માટે પહેલું સૂત્ર 1 અચળ હોવાથી એનું વિકલન 0 તો x = 1 હોય તો વિકલન થાય પછી x નું મૂલ્ય 1 થી 2 વચ્ચે હોય તો આપણે ઇક્વલ ટુ કાઢી નાખ્યું છે ખાલી 1 થી 2 વચ્ચે હોય ત્યારે હવે x = 2 આવે તો લિમિટ x = 2 - fx - f2
તો b ની જમણી બાજુ પર x ની ગ્રેટર ધેન 2 એટલે 2 આવશે તો fx બરાબર 2 મૂકીએ તો x - 2 અહીંયા જે આ fx બરાબર 2 f2 બરાબર તો 2 છે f2 એટલે fx ના સૂત્રમાં x બરાબર 2 ગુણ્યા 2 છે તો એ રીતે અહીંયા f1 બરાબર આ 1 હતા એ પણ આપણે ખ્યાલ આગળ જોયું તો અહીંયા 1 ને 0 એટલે એ બે ઉપર સરખી નથી તો ડાબી બાજુ જમણી બાજુ બે બાજુ કિંમત સરખી ન થાય તો એને x બરાબર 2 આગળ મૂકવાનું છે તો આ ત્રણેય માટે ઇક્વલ છે જો ઇક્વલ નથી પણ x બરાબર 1 ને x બરાબર 2 આગળ મૂકવાનું વ્યાખ્યા પ્રમાણે ઇક્વલ નથી તો f એ બધે જ સતત છે એ આપણે સાબિત કર્યું r પર સતત છે આટલી જગ્યાએ વિકલની છે પણ બે બિંદુઓ એટલે કે x બરાબર 1 અને x બરાબર 2 આગળ વિકલની નથી એવું છે તો મેં અહીંયા જે વિધેયનું ઉદાહરણ આપ્યું એ વિધેય એવું છે કે સમગ્ર r પર બધે સતત છે x બરાબર 1 અને x બરાબર 2 સિવાય બધી વિકલની છે એટલે બે બિંદુ આગળ વિકલની નથી x બરાબર 1 અને x બરાબર 2 એટલે એમણે જે આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો હતો એમાં એમ કીધું કે શું બધે સતત હોય પણ બરોબર બે જ બિંદુએ વિકલન ના હોય તેવું કોઈ વિધેય મળી શકે તો હા અહીંયા એ વિધેય લીધું અને આપણે કીધું ભાઈ એવું શક્ય થઈ શકે આપણે ઉદાહરણ આપીને સાબિત કર્યું એટલે આ રીતે જો આપણે 21મો દાખલો છે એ મોટો અને થોડો અઘરો હોવાથી આપણે પહેલા જોઈ લઈએ હવે આપણે એવું કરીએ કે જે એવા ખોટ દાખલાઓ છે જ્યાં સીધું વિકલન નથી કરવાનું એવા દાખલાઓ આપણે પેલા કરીએ છીએ તો હવે આપણે જોઈએ 19મો દાખલો જે આપણે બાકી રહેવાનો એ પેલા કરી લઈએ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો એવું આપણને આપ્યું છે 19મો દાખલો એમાં આપણને આ રીતે આપ્યું છે કે d upon dx x raised to n બરાબર n into x raised to n minus 1 જ્યાં n ધન પૂર્ણાંક છે આ આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનું છે જો આપણે 11મા ધોરણના ગાણિતિક અનુમાનના સિદ્ધાંત શીખી ગયા છીએ ચેપ્ટર આપણે કે આખું ચેપ્ટર આપણે તમને કરાવ્યું હતું એમાં કઈ રીતે આપણે ગાણિતિક અનુમાનની સાબિતી આપવી એ આપણને ખબર છે છતાં આપણે એક વાત કરી લઈએ જે રકમ આપી હોય એને pn કહેવાય n બરાબર 1 માટે p1 સત્ય સાબિત કરવાનું n બરાબર k માટે p ઓફ k સત્ય સ્વીકારી લેવાનું અને n બરાબર k + 1 માટે p ઓફ k + 1 સત્ય સાબિત કરવાનું આ ગાણિતિક અનુમાનની રીત છે તો આપણે આપેલ ઉદાહરણ pn કીધું હવે n બરાબર 1 માટે અથવા આપણે કે ટૂંકમાં જ આપણે લખ્યું છે બહુ સ્ટેપ નથી કરવા તો p1 માટે n બરાબર 1 લેતા n બરાબર 1 લઈએ તો ડાબી બાજુ બરાબર ડાબી બાજુમાં જ્યાં n આવે ત્યાં 1 મૂકવાનું છે આપણને ખબર છે x નું વિકલન 1 જમણી બાજુ બરાબર જ્યાં n આવે ત્યાં 1 મૂકવાનું છે 1 into x is to 1 minus 1 1 into x is to 0 એટલે 1 તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ તેથી p1 સત્ય છે આપણે ગાણિતિક અનુમાનની રીત પ્રમાણે n બરાબર 1 લીધા તો જે સમીકરણ બને એ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ એટલે p1 સત્ય છે હવે આપણે એમ કહી ધારો કે p of k સત્ય છે p of k સત્ય છે એમ આપણે ધારી લીધું તો p of k સત્ય હોય તો અહીંયા આવું બનશે d upon dx x raised to k is equal to k into x raised to k minus 1 આપણું પરિણામ 1 જો આપણે અહીંથી શરૂઆત કરીએ
વિધાન પીઓ કે સત્ય હોય એનો અર્થ છે કે આપણે જે રકમ આપી છે એમાં 1 બરાબર કે લઈએ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ હવે પીઓ કે પ્લસ વર્ગ માટે n બરાબર k પ્લસ 1 લેતા હવે n બરાબર k પ્લસ 1 લઈએ અને આપણે સાબિત કરવાનું છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો ડાબી બાજુ માં n બરાબર k પ્લસ 1 લઈએ તો આવું થશે x રેસ્ટુ k પ્લસ 1 આ અહીંયા જ્યાં n અને જ્યાં k પ્લસ 1 લેતા હવે આને આપણે આવું d / dx x રેસ્ટુ k ઇન્ટુ x રેસ્ટુ 1 જો આપણે સીધું વિકલન નથી કરવાનું અહીંયા અહીંયા આપણે ગાણિતિક અનુમાનથી સાબિત કરવાનું છે હવે અહીંયા આપણે અનુમાન કરી દેવાનું કે આપણે જવાબ કેવો જોઈએ છે તો એ હું નીચે લખું છું કે આપણે આ જમણી બાજુ જોઈએ છે એ આવી જોઈએ છે એ હોય ને કે પ્લસ પર આવવા જોઈએ કે પ્લસ પર અહીંયા x રેસ્ટુ k પ્લસ 1 માઈનસ 1 એટલે 1 અને 1 ઉડી જાય એટલે k પ્લસ 1 x રેસ્ટુ k આવો આપણે જવાબ લઈ આવવાનો છે એટલે અહીંયા k પ્લસ 1 માટે સીધું વિકલન ન કર્યું તો હવે આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ તો આપણે અહીંયા આ રીતે જોઈએ કે આ x આપણો થશે d / dx x રેસ્ટુ k પ્લસ x રેસ્ટુ k આપણો થશે d / dx x હવે આ x x રેસ્ટુ k d / dx x રેસ્ટુ k ની કિંમત k ઇન્ટુ x રેસ્ટુ k માઈનસ 1 છે કે આપણે લખીએ k ઇન્ટુ x રેસ્ટુ a માઈનસ 1 પ્લસ x રેસ્ટુ k x નું વિકલન k એટલે હવે જો આ રીતે હશે તો જવાબ આવવાનો છે k + 1 x રેસ્ટુ k એટલે હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા આ બે બાજુમાં આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો કરીએ k ઇન્ટુ x રેસ્ટુ k પ્લસ x રેસ્ટુ k એટલે હવે આપણે અહીંથી x રેસ્ટુ k ને કોમન કાઢીએ તો k + 1 અને એના ગોઠવીને લખીએ k + 1 પહેલા અને x રેસ્ટુ k ના બદલે x રેસ્ટુ k + 1 માઈનસ 1 લખીએ તો જમણી બાજુમાં 1 બરાબર k + 1 લેતા જે જોઈએ જે આપણે મળી એટલે એ આપણે જમણી બાજુ થઈ ગઈ એટલે p ઓફ k + 1 સત્ય છે તેથી વિધાન pn એ દરેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે આ રીતે તો જો એ રીતે આપણે એના ગાણિતિક અનુમાનની રીતથી આપણો દાખલો કર્યો અહીંયા આપણે સીધું જ આનું વિકલન કરી નહીં નાખવાનું પણ આપણે આ રીતે એના ભાગ કર્યા ગુણાકારના નિયમનો ઉપયોગ કર્યો અને આપણે d / dx x / k ની કિંમત મૂકી આ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે આ જે કિંમત છે સમીકરણ 1 માંથી મૂકી છે પછી સાદું રૂપ એટલે અહીંયા ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે આ એટલે સાહેબ કે કોઈ સાબિત કરી દીધું એટલે જો એ રીતે આપણે 19 માં દાખલો છે કે આપણે આ રીતે કરો કર્યો હવે આપણે જે આ કોડ દાખલાઓ છે એવા દાખલાઓ આપણે પહેલા કરવા છે એટલે આપણે એવું કરીએ કે 20 માં દાખલો હમણાં બાકી રાખીએ 21 માં દાખલો આપણે જોઈ નહીં પડતો એની જેમ 22 માં દાખલો આપણે પહેલા જોઈ લખીએ તો 22 માં દાખલો એમાં આ આપેલું છે y = fx gx hx mmn abc આવું આપ્યું તો સાબિત કરો કે dy / dx બરાબર fx gx hx mmn અને abc એવું આપણે સાબિત કરવાનું છે તો જો આપણે એમ કરીએ અહીંયા તો હવે
રીતે આપણે દાખલો કરવો છે તો હવે આપણે વિકલન કરીએ એટલે આ y વખત આપણે લખેલું છે હવે વિકલન કરતા y નું વિકલન dy dx થશે તો dy dx બરાબર જમણી બાજુનું વિકલન તો જો આપણે આ આવો છે તો અચળને બહાર કાઢી નાખીએ તો fx થશે fx વિકલન f થશે અચળને આપણે બહાર કાઢી નાખીએ એટલે એ ત્યાં વિકલન કરવાનું રહેશે નહીં એ f ના ગુણાકારમાં હોવાથી એનું વિકલન 0 નહીં થાય એ જ રીતે આ અચળ છે એ બહાર કાઢી નાખો તો આનું વિકલન 0 રહેશે આ નામનું રાખીએ અચળના એ g ના ગુણાકારમાં છે અહીંયા પણ અચળ છે નામનું રાખીએ તો hx નું વિકલન f થશે l m a b હવે આપણે નિશ્ચય કેવી રીતે મોટું લખીએ તો f dash x g dash x h dash x એવું થશે પછી આ રીતે l m n અને a b c તો જો એ રીતે એને જે આપણે કીધું હતું કે સાબિત કરો કે dy / dx બરાબર f dash x g dash x જો આ નિશ્ચય એકમ પ્રમાણમાં સરળ દાખલો હતો કે આપણે y નું સાદું રૂપ આપ્યું પછી વિકલન કર્યું અચળના આપણે લખ્યા હતા x આપતા હોય કે વિકલન કર્યું અને પછી આપણે અહીંયા ત્રિયા નિશ્ચય એકમ ગોઠવી દીધું એટલે આપણને જમણી બાજુ મળી ગઈ તો જો આ ત્રણ દાખલાઓ જે હતા 19 21 અને 22 એ થોડા ખોડ દાખલાઓ હતા અલગ પ્રકારના દાખલા હતા મોટે ભાગે એવા દાખલાઓ પરીક્ષામાં પૂછાતા નથી પણ આપણે સ્વાધ્યાયમાં છે એટલે ગણવાના છે અને વ્યવસ્થિત યાદ રાખવાના છે એટલે હવે જે આપણે બે દાખલાઓ બાકી છે એ આપણે પૂરા કરી નાખીએ એમાં 20 મો દાખલો છે એમાં આપણને આ રીતે આપેલું છે કે sin a plus b बराबर sin a sin b sin a cos b प्लस cos a sin b એટલે આપણે એમ કીધું છે કે આ સૂત્ર આપ્યું છે આ સૂત્ર અને વિકલનનો ઉપયોગ કરી cos ના સમગાળા માટેનું સૂત્ર મળ્યું એટલે sin a plus b ના સૂત્ર ઉપરથી વિકલન કરીને cos a plus b નું સૂત્ર લઈ આવવાનું છે એટલે આપણે વિકલન કરીને સાદું રૂપ આપીએ એટલે આપણને cos નું સૂત્ર મળે એમ આપણે કીધું છે ચાલો આપણે વિકલન કરીએ વિકલન કરતા જો હવે ધ્યાન રાખવાનું છે બંને સાઈડ વિકલન કરીએ sin નું વિકલન cos cos a plus b પણ અહીંયા a અને b આપણને sin માં આપ્યા છે એટલે એનું પણ x ની સાથે વિકલન થશે તો a નું વિકલન da / dx b નું વિકલન db / dx આવું થશે બરાબર હવે અહીંયા d / dx લગાડી બધા તમને હવે આ દાખલો મોટો હોવાથી લખવાની જરૂર નહીં અહીંયા d / dx લગાડી એટલે વિકલન થશે સરવાળાના નિયમ પ્રમાણે બે ભાગ થઈ જશે આનું વિકલન વત્તા આનું વિકલન પહેલા પદનું વિકલન છે એમાં પાછા બે પદનો ગુણાકાર છે તો ત્યાં આપણે આમ લખીએ cos b ને આમ લખીએ d / dx sin प्लस साइन ए नाम हम रख लिए डी एम ऑन डी एस कोस बी तो आज मैं तो पद ले लूंगा और प्लस करिए और अब आना हमें कोस ए नाम हम रख लिए डी एम ऑन डी एस साइन बी प्लस साइन बी नाम हम रख लिए डी एम ऑन डी एस कोस बी તો આ રીતે આપણે અહીંયા ગુણાકારના નિયમથી ત્યાં અંતર આપણે લીધું હવે વિકલન કરીએ તો આ cos b sin a નું વિકલન cos a અને a નું વિકલન da / dx જો ધ્યાન રાખવું જોવાનું છે આપણે ઉતાવળમાં આ a નું વિકલન ભૂલી જતું પણ અહીંયા a નું વિકલન da / dx હવે અહીંયા sin a આમ cos b માટે માઈનસ sin b b નું વિકલન db / dx પ્લસ cos a આનું sin b નું વિકલન cos b
ट्रायंगल cos a નું વિકલન માઈનસ sin a અને a નું વિકલન da upon dx આ રીતે છે હવે આપણે જો 1 2 3 અને 4 વચ્ચે માઈનસ છે અને વચ્ચે લઈશું આપણે તો હવે અહીં આપણે કોમન કાઢ્યું છે તો આપણે ઉપર અહીંયા ગયા cos a cos b કોમન કાઢી તો આ પહેલું અને ત્રીજું ઉપર પ્રિડિક્ટ કરે છે તો ત્યાં dA upon dx plus dB upon dx પહેલું અને ત્રીજું મેટ્રિક કરેલા પદ છે ત્યાં આપણે cos a cos b કોમન લઈએ પણ ટીક નથી કે આ ત્રીજું અને ચોથું પદ ત્યાં માઈનસ sin a sin b કોમન કાઢી લઈએ તો આ dA upon dx ને dB upon dx ગુણાકાર છે સમીકરણમાં લખાય dA upon dx plus dB upon dx અહીંયા સરવાળો છે એટલે ગુણાકાર સરવાળા એટલે સમીકરણમાં લખી શકાય એમ કે નથી બરાબર હવે આ dA upon dx plus dB upon dx ને કોમન કાઢી લઈએ બંને તો અહીંયા વધે છે cos a cos b minus sin a sin b એવું વધશે હવે આ બંને સરખામણી કરીએ બંને બાજુથી આ મોટો કૌંસ દૂર કરી નાખીએ તો આપણને આવું મળશે cos a plus b બરાબર cos a cos b minus sin a sin b તો જો આપણે સાઈન નું સૂત્ર આપણને આપેલું હોય તો એનું વિકલન લઈએ અને કોમન કાઢીને સાદું રૂપ આપ્યું તો cos a plus b એટલે cos નું સૂત્ર આપણને મળ્યું તો આ રીતે એમણે કીધું તો એમ કે આપેલ સમીકરણનું વિકલન કરી અને આપણે cos સૂત્ર લઈ આવવાનું હતું એ આપણે લઈએ આ બધા દાખલાઓ સીધું વિકલન કરવાના દાખલાઓ છે અને એમાં કોઈ વાંધો નહીં આવે આપણે આગળ ત્રણ દાખલા ગયા એમાં થોડા કોર પ્રકારના આ બધા સીધું વિકલન કરવાના દાખલા છે એ રીતે હવે આપણે છેલ્લો દાખલો જે આપ્યો છે 23 માં દાખલો 23 માં દાખલામાં આપણને આ રીતે આપેલું છે કે y બરાબર e રેસ ટુ a cos ઇનવર્સ x એવું આપણને y બરાબર e રેસ ટુ a cos ઇનવર્સ x તો આપણે પરિણામ સાબિત કરવાનું છે x નું મૂલ્ય માઈનસ 1 થી 1 છે જો આપણે ઘરે આવો સાબિતીનો દાખલો હોય ત્યારે આપણે પહેલા સાબિત કરવાનું છે એમાં જોવા એટલે સાબિત કરવાનું છે એમાં પહેલું વિકલન છે બીજું વિકલન એ છે તો એનો અર્થ એ કે આપણે બે વિકલન કરવાના છે એટલે આપણે સીધું જ આનું વિકલન કરીએ એટલે પહેલા વિકલન કરતા y નું વિકલન dy upon dx e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x એટલે આ cos ઇનવર્સ x થશે હવે ઘાત નું વિકલન તો ઘાત ના વિકલન માં a ને બહાર કાઢી નાખીએ cos ઇનવર્સ x માટે માઈનસ 1 upon અંડર રૂટ 1 માઈનસ x એટલે એ રીતે સંયોજન છે બે સ્ટેપ માં આપણે વિકલન કરીએ હવે e રેસ ટુ a cos ઇનવર્સ x એ આ આપણને આપેલ છે સમીકરણ 1 મુજબ y એટલે માઈનસ ay એવું થશે અને આ 1 upon અંડર રૂટ 1 માઈનસ x હવે ડિવાઈડ બાય dx નું y 1 કરીએ પહેલું હવે આને ત્યાં જોવા જઈએ તો 1 માઈનસ x સ્ક્વેર y1 ઇઝ ઇક્વલ ટુ માઈનસ ay હવે આપણે બંને બાજુ વર્ગ કરીએ વર્ગ કરતા 1 માઈનસ x સ્ક્વેર y1 સ્ક્વેર બરાબર a સ્ક્વેર y સ્ક્વેર વર્ગ આપણે એટલા માટે કર્યો કે વર્ગમૂળના કારણે વિકલન અઘરું થશે હવે આપણે ફરી પાછું વિકલન કરીએ એટલે વિકલન કરતા હવે અહીંયા આપણે વિકલન કરીએ તો જો ડાબી બાજુ ગુણાકારનો નિયમ
આપણે કહી આ 1 માઈનસ x સ્ક્વેર ને આમનો ભાગ્યા y સ્ક્વેર નો વિકલ 2y1 માઈનસ ઘાત નું વિકલન 2y1 અને y1 નું વિકલન y2 પ્લસ y1 સ્ક્વેર ને આમનો ભાગ્યા 1 માઈનસ x સ્ક્વેર નું વિકલન તો x નું વિકલન 0 અને x સ્ક્વેર માટે 2x એટલે માઈનસ 2x બરાબર x સ્ક્વેર ચલો માંથી બહાર કાઢી નાખો y સ્ક્વેર ના ઘાત નું વિકલન 2y અને y નું વિકલન y y1 એટલે પહેલું વિકલન dy / dx y2 એટલે બીજું વિકલન d2 y / dx² થશે એટલે હવે અહીંયા આપણે આ 2y1 બધામાં આવે છે એટલે 2y1 વડે ભાગતા એક આપણે લીધું એટલે જે આપણને સમીકરણ આપેલું છે એ સમીકરણમાં 2y1 વડે આપણે ભાગીએ છીએ તો 1 x² y2 અહીંયા આ 2y1 કાઢી નાખીએ માઈનસ થશે xy1 એવું રહેશે આ 2 વડે y1 લઈ લીધા બરાબર 2y1 લઈ લીધા એટલે x²y હવે આપણે જોઈએ કે જે આપણે સાબિત કરવાનું હતું એમાં બીજું વિકલન કયું ફોર્મેટ લખેલું છે એટલે આપણે એમ લખી નાખીએ 1 માઈનસ x સ્ક્વેર d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર માઈનસ x y1 એટલે dy અપોન dx બરાબર x સ્ક્વેર y એટલે હવે જે આપણે આ પ્રમાણે છે આપણે જોઈએ તો અહીંયા આ રીતે થશે y બરાબર e x to a cos inverse x અને આપણે સાબિત કર્યું 1 માઈનસ x સ્ક્વેર d સ્ક્વેર y upon dx સ્ક્વેર માઈનસ x dy upon dx રકમ માં એમ કીધું છે આ માઈનસ કરે આની બરાબર 0 એટલે સાબિત કરવામાં એમ કીધું છે અને x સ્ક્વેર y બરાબર 0 તો જો આ રીતે આપણે આ જે છેલ્લો જે દાખલો છે ને એ પરીક્ષા માટે અગત્યના એવું થાય આ જે છેલ્લો દાખલો છે આ ટાઈપના દાખલાઓ પરીક્ષામાં વધારે પૂછે એટલે છેલ્લો દાખલો છે 23 નો એ પરીક્ષા માટે અગત્યનો હતો શું અહીંયા જો આપણે એકવાર વિકલન કર્યું y ની કિંમત મૂકી વર્ગ કર્યો ફરીવાર વિકલન કર્યું અને એ રીતે આપણે અહીંયા કિંમત જે કીધું તો એ સાબિત કર્યું તો જો આપણને અહીંયા કુલ સ્વાધ્યાય 5 માં 23 દાખલાઓ આપેલા હતા આપણે 23 ને 23 એકો એક દાખલાઓ તમને ગણાવ્યો છે વિકલનના દાખલાઓ છે તમે સ્વાધ્યાય 5.1 થી શરૂ કરીને 5.7 સુધી બધું ભણી ગયા એટલે તમને આમ તો સ્વાધ્યાય 5 પ્રકારનો સ્વાધ્યાય 5 રિવિઝન નું હોય તમને આવડે પણ છતાં આપણે તમને 23 ને 23 દાખલાઓ ગણાવ્યા એટલે જો એ દાખલાઓ તમારે એ રીતે વ્યવસ્થિત યાદ રાખવાના છે એટલે તમને જે અગાઉ સૂચના આપી એમ કે તમે સ્વાધ્યાય 5.1 થી 5.7 સુધી આવ્યા એટલે તમે એ બધું અલગ અલગ પ્રકારના વિકલન તમને આવડી ગયું સ્વાધ્યાય 5 માટે વિડિયો લેક્ચર જોવા પછી આપણે રફ નોટ લઈને એમાં જાતે દાખલા ગણવાનો ભૂલ પડે તો પાછો વિડિયો લેક્ચરમાં જોઈ લેવાનો એમ આપણે લખીને પ્રેક્ટિસ કરવાની છે દાખલાઓ જાતે ગણવાનો છે તો જ પ્રેક્ટિસ થશે તો જ તમને દાખલાઓ આવશે એટલે એ રીતે આપણે સ્વાધ્યાય 5 અહીંયા પ્રકેન્દ્ર સ્વાધ્યાય 5 પૂરું ગયું એટલે અહીંયા ચેપ્ટર 5 પૂરું થાય છે સ્વાધ્યાય 5.8 કઢાવી લીધું છે જે મોડે 30% કોર્સ પૂરો કર્યો એમ એટલે સ્વાધ્યાય 5.8 જે આપણને આપેલું છે આમાં ઘોળનો પ્રમેય અને મધ્યકમાનનો પ્રમેય એ 5.8 છે એ તમારે ગણવાનું નથી એ બોર્ડની પરીક્ષામાં એમાંથી કંઈ નહીં પૂછાય અને સ્કૂલની પણ કોઈ પણ પરીક્ષામાં એમાંથી કંઈ નહીં પૂછાય એટલે સ્વાધ્યાય 5.8 એ કઢાવી લીધું છે બાકી આ ચેપ્ટરમાં જે બધું છે 5.1 થી 5.7 અને પ્રકેન્દ્ર સ્વાધ્યાય 5 એટલે એ રીતે ચેપ્ટર 5 અહીંયા પૂરું થાય છે આ ચેપ્ટર છે તમારે આમ આગળ ભણવા માટે અગત્યનું છે કેમ કે વિકલન અને સંકલન એનો ઉપયોગ વારંવાર તમારે આગળ ભણવામાં આવે છે એટલે ચેપ્ટર આપણે વ્યવસ્થિત શીખવાનું અલગ અલગ પ્રકારના વિકલન કરવાનું આપણે વ્યવસ્થિત શીખવાનું એટલે ચેપ્ટર 5 અહીંયા આપણે